નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આના પહેલાના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી ત્રિકોણની એકરૂપતા માટેની શરત, જેની અંદર આપણે બે શરત જોયેલી હતી, બાખુ બા શરત અને ખૂ બા ખૂ શરત. રેડી? બાખુ બા શરતની અંદર શું હતું કે ત્રિકોણની બે બાજુ, બે ત્રિકોણ આપણને આપેલા હોય એ બે ત્રિકોણમાં એક ત્રિકોણની બે બાજુ અને એને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને એને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. રેડી? આને આપણે ત્રિકોણની એકરૂપતાની બાખુ બા શરત કહીએ છીએ. રેડી? અને બે ત્રિકોણ એકરૂપ બતાવવા માટે અહીંયા જો બે બાજુ અને એને અંતર્ગત ખૂણો સમાન બની જાય તો એ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ બની જશે? એકરૂપ ત્રિકોણ બની જાય. કઈ શરતને આધારે? તો કે બાખુ બા શરતના આધારે. ક્લિયર? ત્યાર પછીની વાત હતી ખૂ બા ખૂ શરત. એ ખૂ બા ખૂ શરતમાં શું આવતું? તો કે એક ત્રિકોણના બે ખૂણાને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાને એને અંતર્ગત બાજુને જો સમાન થાય તો બંને ત્રિકોણો કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. આને આપણે એકરૂપતા માટેની ખૂ બા ખૂ શરત કહીએ છીએ. રેડી? ખૂ બા ખૂમાં શું આવે? બે ખૂણા અને એની અંતર્ગત જે બાજુ હોય એ બાજુ. રેડી? અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણા અને એની અંતર્ગત બાજુને કેવી થાય? સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. રેડી? ત્યાર પછી આવે છે હવે એકરૂપતા માટેની ખૂ ખૂ બા શરત. હવે ખૂ ખૂ બા શરત, નાની પહેલા આપણે જોઈ લીધી ખૂ બા ખૂ શરત. ખૂ બા ખૂમાં શું આવે? બે ખૂણાને અંતર્ગત બાજુ આવતી હતી, જ્યારે ખૂ ખૂ બા માં શું આવે? તો કે બે ખૂણા અને એક બાજુ. એક બાજુ મતલબ કે જે બાજુ એને અંતર્ગત ન હોય તેવી બાજુ આવે. રેડી? કારણ કે જો અંતર્ગત બાજુ આવી જાય તો કઈ એકરૂપતા થઈ જશે? તો કે તો શરત થશે ખૂ બા ખૂ શરત. બે ખૂણાને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાને અંતર્ગત બાજુને સમાન થાય તો બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. પણ એ એકરૂપ ત્રિકોણ કઈ શરતના આધારે તમે બતાવેલા કહેવાય? ખૂ બા ખૂ શરતના આધારે. પણ જો બે ખૂણા અને એક બાજુ સમાન હોય, હવે જે બે ખૂણા અને આ બે ખૂણાની અંતર્ગત ન હોય તેવી બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાને અંતર્ગત ન હોય તેવી બાજુને સમાન થાય તો બંને ત્રિકોણો કેવા ત્રિકોણ થાય? એકરૂપ ત્રિકોણ થાય. પણ આને આપણે એકરૂપતાની કઈ શરત કહેશું? ખૂ ખૂ બા શરત કહેવાય. ચાલો લખીએ હવે આપણે ખૂ ખૂ બા શરત. જો ખૂણાની બે જોડ, જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય તો તે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણ હોય તેમ પણ તમે લખી શકો. જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. આને આપણે ખૂ ખૂ બા એકરૂપતાની શરત કહીએ. આને આપણે ખૂ ખૂ બા એકરૂપતાની શરત કહીએ અથવા કહીએ જે આપણા પસંદ છે. ચાલો એકરૂપતાની ખૂ ખૂ બા શરતમાં શું આવે? બે ત્રિકોણના બે ખૂણા એટલે કે બે ખૂણાની એક જોડ. માની લો કે આ બે ત્રિકોણ તમને આપેલા છે, તો આને નામ આપી દઉં ત્રિકોણ એબીસી. બીજો ત્રિકોણ દઈ દઉં પી ક્યુ આર ત્રિકોણ અથવા એક્સ વાય ઝેડ, તમારે જે જવું હોય. ક્લિયર? હવે આ ત્રિકોણમાં બે ખૂણાઓ લઉં છું, એક એ ખૂણો અને એક બી ખૂણો. આ એ ખૂણાને હું કહી દઉં સાઈન,
B ખૂણાને હું કહી દઉં 50 રેડી આ ત્રિકોણનો આ ખૂણોને B ખૂણો લો રેડી આ ખૂણાને હું કહી દઉં 60 રેડી B ખૂણાને હું કહી દઉં 50 રેડી હવે ખૂકુબા સરમાં શું આવે બે ખૂણાની બે જોડ અને એક એને અનુરૂપ એક બાજુની જોડ રેડી બાજુ પણ હવે આ બાજુમાં આપણે કેટલી લેવાની જે અંતર્ગત ન હોય તેવી બાજુ લેવાની થશે રેડી આ કે બાજુની અંતર્ગત બાજુ એ બી થાય એ બી સિવાય કોઈ બી બાજુ તમે લઈ લો બી સી લો તો ચાલે એ સી લો તો ચાલે આપણે એમ બી સી લે મારે કે આ બાજુ મેં 5 લઈ લીધી રેડી તો અહીંયા આપણે શું થશે તો કે આ બેની અંતર્ગત બાજુ આ થશે આને સિવાયની બાજુ અહીંયા પણ હું આ લઈ લઉં અંતર્ગત હોય તેવી બાજુ 5 રેડી તો આ બંને ત્રિકોણો કેવા ત્રિકોણો થાય એકરૂપ ત્રિકોણ થાય શા માટે તો કે ખૂબા શરતના આધારે બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી બાજુ કેવી હોય સમાન હોય અહીંયા તો મેં અંતર્ગત ન હોય તેવી બાજુનો ઉલ્લેખ કરેલો નથી રેડી પાકને ખ્યાલ આવો જો અંતર્ગત બાજુ આવે તો કયો કઈ ખૂણા એકરૂપતાની શરત થાય તો કે ખૂબા ખૂબ શરત થાય રેડી એકરૂપતાની જો અંતર્ગત બાજુ હોય તો અને અંતર્ગત બાજુ ન હોય તો ખૂબા શરત થાય તો અહીંયા જો બે ખૂણા એક ખૂણો અને અહીંયા આ ખૂણો બે સમાન છે બંને 60 60 ના ક્લિયર ત્યાર પછી બીજો ખૂણો અહીંયા બી છે જે 50 છે અહીંયા બીજો ખૂણો બી છે જે 50 છે એટલે બે ખૂણા એકરૂપ થયા હવે એક બાજુ અહીંયા બીસી બાજુ 5 છે અહીંયા પીક્યુ બાજુ 5 છે એટલે એક બાજુ સમાન થઈ રેડી હવે ઓબ્જેક્ટ સર્કલ આ બંને ત્રિકોણમાં જે બાજુ આપેલી છે એ આપેલ બંને ખૂણાની અંતર્ગત બાજુ નથી જો આ એ અને બી ની અંતર્ગત બાજુ એટલે શું તો કે ત્રિકોણના ત્રીજા ખૂણાની સામેની બાજુ ત્રિકોણનો ત્રીજો ખૂણો સીઆની સામેની બાજુ એ બી થાય તો જો આ એ બી બાજુ છે ને જે આપેલી છે એ બી સી છે અહીંયા એ જ રીતે આ પી અને આર ની અંતર્ગત બાજુ પી આર થાય રેડી તો આ પી આર સિવાય બાજુ જે છે પી ક્યુ એ પાંચ આપેલી છે એ બે એટલે આ બી સી અને પી ક્યુ બંને બાજુ કેવી થાય સમાન માટે આ બંને ત્રિકોણો કેવા ત્રિકોણો થાય એકરૂપ ત્રિકોણ થાય કઈ શરતના આધારે આપણે કહી શકીએ ખૂબા શરતના આધારે આપણે આવું કહી શકીએ ક્લિયર આ હતી એકરૂપતા ત્રિકોણની એકરૂપતા માટેની ખૂબા શરત ક્લિયર અહીંયા સુધી ચાલો હવે આપણે આગળ વધીએ એક્ઝામ્પલ ની અંદર હવે આપણે કોઈ પણ સંગતતા આપી દીધી રેડી અને એ સંગતતાને આધારે ત્રિકોણના કયા અંગો એકરૂપ થાય તેની વાત આપણે કરવાની છે રેડી આની વાત આપણે અગાઉ કરેલી છે જ્યારે મેં તમને સંગતતા સમજાવેલી હતી ત્યારે ત્રિકોણની રેડી તો એવો દાખલો છે એક્ઝામ્પલ નંબર 14 અહીંયા 14 આવે છે બાકી જે ક્રમ આવતો એ ક્રમ આપણે આપી દેવાનો ક્લિયર અત્યારે હું 14 આપું છું બાકી જે ક્રમ આવતો એટલે સ્વે તમારે આપતો રહેવાનો થશે રેડી આઈ થિંક આ જવું છે જો સંગતતા ડી એફ સંગત PQR એકરૂપતા હોય હોય તો ત્રિકોણ DEF તથા ત્રિકોણ PQR ના ક્યાં હોય એકરૂપ થાય જો સંગતતા DEF સંગત PQR એકરૂપતા હોય તમને કહી દીધું છે કે આ જે સંગતતા આપણને આપેલી છે આ સંગતતા કેવી છે એકરૂપતા હોય તો ત્રિકોણ DEF તથા ત્રિકોણ PQR ના કયા અંગો એકરૂપ થાય તો આપણે વાત કરેલી એની સંગતતાની જ્યારે વાત કરી હતી ત્યારે કે જો બે ત્રિકોણની કોઈ પણ સંગતતા એકરૂપતા આપણને આપી દે
તો એના અંગો એકરૂપ થાય કયા અંગો એકરૂપ થાય તો કે ત્રિકોણના 6 અંગો હોય છે 6 અંગો એકરૂપ થાય આ કયા 6 અંગ આવે તો કે ત્રિકોણની 3 બાજુ અને ત્રિકોણના 3 ખૂણા કેવા થાય એકરૂપ થાય મતલબ કે સમાન થાય ક્લિયર તો આ એક્ઝામ્પલનો સોરી એક્ઝામ્પલનો આપણે જવાબ લખીએ આપણે આગળ છે લખી લઈએ કે સંગતતા DEF સંગત PQR એકરૂપતા હોવાથી રાઈટ સંગતતા DEF સંગત PQR એકરૂપતા હોવાથી ત્રિકોણના અંગો કેવા થાય એકરૂપ થાય અને કયા અંગો એકરૂપ થાય તો કે ત્રિકોણના 6 અંગો જેની અંદર સમાવેશ થાય ત્રિકોણના 3 ખૂણા અને ત્રિકોણની 3 બાજુ એકરૂપ થાય તો એ જે 3 ખૂણા અને 3 બાજુ એકરૂપ થાય છે આપણે અહીંયા લખીએ છીએ આ સંગતતાને આધારે તો જો પહેલો ખૂણો અહીંયા કયો આવશે d તો d ને સંગત કયો ખૂણો આવે p આ એકરૂપ થશે લયા શું આવશે ખૂણો d એકરૂપ ખૂણો d ની સંગત કોણ આવશે p આ બંને ખૂણા કેવા થાય એકરૂપ આ એકરૂપ ની નિશાની છે સંકેત છે જે આપણે ચર્ચા કરેલી હતી જ્યારે સંગતતાની વાત કરેલી હતી ત્યારે ક્લિયર ત્યાર પછી બીજા નંબરનો ખૂણો e આવશે e ને સંગત કયો ખૂણો થાય q આ બંને ખૂણા પણ કેવા હોય એકરૂપ એટલે ખૂણો e એકરૂપ e ની સાથે આવશે ખૂણો q ક્લિયર ત્યાર પછી ત્રીજો ખૂણો કયો આવશે f એટલે ખૂણો f એકરૂપ f ને સંગત ખૂણો કયો થશે આ ત્રીજા નંબરનો તો આ આ ત્રણે ત્રણ ખૂણા કેવા થાય એકરૂપ મતલબ કે સમાન થાય ક્લિયર તો ત્રણ અંગો એકરૂપ બતાવ્યા હવે શું બતાવવાનું બીજા ત્રણ અંગો એકરૂપ બીજા ત્રણ અંગો ખૂણા ત્રણ અને બીજા ત્રણ અંગો ક્યાં આવ્યા આવશે ત્રિકોણની ત્રણ બાજુ એટલે કઈ કઈ બાજુ એકરૂપ થાય એની વાત કરી હવે આપણે તો જો પહેલી બાજુ લખી આપણે DE રેડી અહીંયા DE બાજુ લખો કે રેખાખંડ DE લખો ચાલે જૂની બુકમાં રેખાખંડ DE લખતા હતા રેડી અત્યારે આવે DE જ લખે છે પણ ચાલશે તો રેખાખંડ DE એકરૂપ રેડી પહેલા બે શિરોબિંદુ દ્વારા બનતી બાજુ તો આને સંગત DE બાજુને સંગત કઈ બાજુ આવશે PQ બાજુ આ બંને કેવી થાય એકરૂપ એટલે રેખાખંડ PQ ક્લિયર એ રીતે બીજા અને ત્રીજા શિરોબિંદુ દ્વારા બનતી બાજુ કઈ થશે EF જે ક્રમ આપણે આપીએ એ જ રીતે ક્રમમાં તમારે લખવાનું થશે ક્લિયર એટલે EF બાજુ એટલે કે રેખાખંડ EF એકરૂપ આ EF ને સંગત કઈ બાજુ આવશે તો કે QR અહીંયા તમે શું લખવાનું રેખાખંડ QR ક્લિયર ત્યાર પછી ત્રીજી બાજુ કઈ જો અહીં DF લખે તો અહીંયા તમે શું લખવાનું PR જો આ રીતે લખો FD ત્રીજા થી પહેલા શિરોબિંદુ તો અહીંયા પણ એ રીતે લખવાનું આ રીતે ત્રીજા થી પહેલા શિરોબિંદુ એ રેડી તો ત્રીજી બાજુ થશે FD એકરૂપ FD ને સંગત કઈ બાજુ આવે તો કે RP એટલે કે રેખાખંડ RP આ 6 અંગો એકરૂપ થાય રેડી તો લખો કે આપણે આ સંગતતા આપેલી છે કે સંગતતા DEF સંગત PQR એકરૂપતા હોવાથી તેના 6 અંગો એકરૂપ થાય ને કયા 6 અંગો એકરૂપ થાય એ આપણે અહીંયા લખી દીધા ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં હવે આ રીતે તમને કોઈ બી સંગતતા આપેલી હોય આ રીતે રેડી તો આ સંગતતાના આધારે તમને એના બંને ત્રિકોણના કયા કયા અંગો એકરૂપ થાય છે એ લખતા આવી રીતે આવડવા જોઈએ રેડી કારણ કે જરૂરી નથી કે એક્ઝામની અંદર જે તમને એકરૂપતા આપેલી હોય એ એકરૂપતા મેં અહીંયા લખેલી છે એ જ એકરૂપતા આ એકરૂપતા ચેન્જ પણ કરી નાખે ડી એફ જગ્યાએ એફ ડી ઈ કરી નાખે રેડી તો આપણે સંગતતા જે આપેલી હોય એકરૂપતા એના આધારે કયો ખૂણો એકરૂપ થાય છે કઈ બાજુ એકરૂપ થાય છે એ આપણને આવડવું જોઈએ ક્લિયર ચાલો હવે વાત કરીએ એના પછીના ડાયાગ્રામની
દાખલા નંબર 15 ક્લિયર આકૃતિમાં બાજુઓ અને ખૂણાના માપ દર્શાવે છે તો બે ત્રિકોણો વચ્ચે કઈ સંગતતા એકરૂપતા છે તે જણાવો આકૃતિમાં બાજુઓ અને ખૂણાઓના માપ દર્શાવેલા છે આકૃતિમાં બાજુ અને ખૂણાના માપ દર્શાવેલ છે તો બે ત્રિકોણો વચ્ચે કઈ સંગતતા એકરૂપતા છે તે જણાવો કઈ સંગતતા એકરૂપતા છે તે જણાવો ક્લિયર ચાલો તમને આકૃતિ આપેલી હશે એ આકૃતિના આધારે ક્યાં કઈ સંગતતા એકરૂપતા થાય છે તે તમારે દર્શાવવાની છે અહીંયા ધ્યાન રાખજો દરેક દરેક વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ આપણે આપેલા છે એ ત્રિકોણ અહીંયા દોરું છું જો શું આપેલું છે એક્ઝામ્પલ નંબર 15 ની અંદર કે આકૃતિમાં બાજુ અને ખૂણાના માપ દર્શાવેલ છે તમને આકૃતિ આપેલી છે જેમાં બાજુ અને ખૂણાના માપ દર્શાવેલ છે તો આ બે ત્રિકોણો વચ્ચે કઈ સંગતતા એકરૂપતા થાય છે તે તમારે જણાવવાનું છે રાઈટ કેના આધારે જણાવવાનું થશે તો કે જે બે ત્રિકોણ આપણને આપેલ છે એ બંને ત્રિકોણની અંદર કઈ બાજુ અને ક્યાં ખૂણા એકરૂપ આપેલા છે એના આધારે તમારે શું કરવાનું થશે સંગતતા બતાવવાની થશે રાઈટ જોઈએ આપણે જો અહીંયા મારે બંને ત્રિકોણનું ઓબ્ઝર્વેશન કરો ક્યાં ખૂણા એકરૂપ થાય છે એકરૂપ મતલબ કે સમાન થાય છે એ જો આ બંને આકૃતિ જો આની અંદર આ એ ખૂણાને એકરૂપ ખૂણો કયો થશે x થશે શા માટે જો બંને ખૂણા કેટલાના છે 25 25 ના રેડ 25 નું માપ દર્શાવે છે બંને ખૂણા x ખૂણો અને a ખૂણો એટલે ખૂણો a આની સાથે એકરૂપ ખૂણો કયો આવશે x રાઈટ ચાલો ત્યાર પછી અહીંયા જો b ખૂણો કેવો છે કાટકોણ તો અહીંયા પણ જો y ખૂણો કેવો છે કાટકોણ એટલે b ખૂણો અને y ખૂણો બંને કાટકોણ થાય કાટકોણ મતલબ કે 90 નો ખૂણો એટલે એ બંને ખૂણા કેવા થાય એકરૂપ એટલે ખૂણો b એકરૂપ ખૂણો કયો થશે y ક્લિયર ચાલો ત્યાર પછી ત્રીજો ખૂણો કયો અહીંયા આપેલો છે c જે 65 ના માપમાં આપેલો છે અહીંયા જો ત્રીજો ખૂણો કયો છે z જે 65 એટલે આ માટે c ખૂણો અને z ખૂણો બંને કેવા થાય એકરૂપ મતલબ કે ખૂણો c
પછી એકરૂપ ખૂણો જ્યારે ક્લિયર તો કે એમ કે સર આપણે જે ત્રિકોણ દોરેલો છે આની અંદર તમે આ AB બાજુનું માપ 4 આપેલું છે અને BC બાજુનું માપ 3 આપેલું પણ મોટી બાજુ વાળી લાગે છે 3 વાળી પણ આપણે સમજવા માટે છે રેડી મે કઈ માપિત ત્રિકોણ દોરેલા છે નહીં સમજવા માટે છે તો આપણે એમ સમજવું આ 4 બાજુ છે અને આ 3 છે ભલે પછી આ 3 વાળી બાજુ તમને મોટી લાગતી હોય એટલે આપણે સમજવા માટે છે બાકી આ 3 બાજુ પર આને 4 એવું થઈ શકે રેડી અત્યારે આપણે શું ફક્ત સમજવાનું અહીંયા જે આંકડા આપેલા છે એની ઉપર વધારે ફોકસ કરજો આકૃતિ ઉપર છે એટલે જે આકૃતિ નાના મોટી થઈ ગયું બરોબર કારણ કે આપણે માપીને દોરેલી નથી એટલા માટે તો ચાલો સૌથી પહેલા તો આ ખ્યાલ આવી ગયો આપણે પૂછ્યું શું છે કે બે ત્રિકોણ આપેલા છે એના બાજુ અને ખૂણાના માપ આપેલા છે આના આધારે ત્રિકોણની કઈ એકરૂપ સંગતતા એકરૂપતા થાય એ તમારે જણાવવાનું છે એ કેના આધારે તમે જણાવી શકો તો કે જે ખૂણા એકરૂપ આપેલા હોય એ ખૂણાને એકરૂપ બતાવો અને જે બાજુ એકરૂપ આપેલી હોય એ બાજુને એકરૂપ બતાવો એના આધારે આપણે નક્કી કરવાનું થાય કે ત્રિકોણના જે ત્રણ ખૂણા એકરૂપ થાય સમાન એને આપણે એકરૂપ બતાવી દીધા હવે ત્રિકોણની બાજુ જો કઈ કઈ બાજુ એકરૂપ થાય છે તો જો અહીં આવું લો AB બાજુ AB બાજુ કેટલી 4 આ ત્રિકોણની અંદર 4 બાજુ જો 4 નું માપ આવ્યું એવી બાજુ કઈ XY રેડી હવે જો આ AB લખું તો અહીં હું YX ના લખીશ તમારે XY જ લખવું પડે શા માટે તો કે જો આ AB બાજુ હું લખું છું તો A ખૂણાનો ખૂણો કેટલો છે 25 નો એટલે પહેલું શિરોબિંદુ 25 વાળું આવે તો 25 વાળું શિરોબિંદુ અહીંયા પહેલું તમારે લખવાનું તો 25 વાળું કયો થશે માપ વાળું X એટલે અહીંયા AB બાજુ લખું તો તમારે XY જ લખવું પડે જો માની લો કે આ Y ખૂણો 25 નો એટલે X ખૂણો કાટનો હોય તો તમારે YX એમ લખવું પડે આવે છે કે જો આ ત્રિકોણ કે આ રીતે આપેલો હોય કે જે ખૂણો છે ઊંડો ત્રિકોણ આપેલો તાની જગ્યાએ આ રીતે ત્રિકોણ જો આપેલો એટલે આ નાનો ખૂણો છે y અહીંયા છે x અને અહીંયા છે y જો આ રીતે માપ આપેલું હોય x y 4 પછી કોણ 5 આ રીતે જો ત્રિકોણ આપેલો આ જગ્યાની જગ્યાએ આ ત્રિકોણ આપેલો છે એટલે કે જો આ ત્રિકોણ આપણે આપેલો હોત તો જો અહીંયા આપણે b ખૂણો રિયો કાટ ખૂણો છે અહીંયા કાટ ખૂણો કોણ થાય ભાઈ તો જે ખૂણા છે તો આ જ આવે છે જો b ને એનું 5 રેડ બાકી આ જે a ખૂણો x ખૂણો જે 25 છે આ 25 છે આ 65 છે એમ જ છે રેડ પણ જે બાજુ દર્શાવે તે ક્યાં જો અહીંયા હું બાજુમાં AB બાજુ લખું તો તમારે અહીંયા કને બાજુ YX લખવાની થાય ને જો વિદ્યાર્થી મિત્રો હું શું કહું છું AB બાજુ લખું 4 છે તો અહીંયા 4 કઈ છે YX પણ હું અહીંયા YX બાજુ ન લખીશ તો આ ના લખી શકું કે AB એમ YX લખાય નહીં શા માટે ન લખાય એની વાત કરે જો અહીંયા AB બાજુ મેં લખી જેમાં પહેલું શિરોબિંદુ A છે તો A ખૂણો કેટલો છે 25 નો તો અહીંયા કઈ જે 25 નો ખૂણો આવતો હોય ને ત્યાંથી શરૂઆત કરવાની બાજુ તો 25 આ થાય x તો x થી શરૂઆત કરવાની તો x થી શરૂઆત કરો તો xy બાજુ થાય 4 વાળી એટલા માટે અહીંયા xy તમારે લખવાનું છે ક્લિયર જો આ પ્રકારની આકૃતિ હોય તો પણ અહીંયા તો એક પ્રકારની આકૃતિ નહીં અહીંયા તો આ રીતે આકૃતિ આપેલી છે કે xy અહીંયા કઈ જે ત્રિકોણ છે એ જ રીતે અહીંયા માપ આપેલા છે અહીંયા તમને સરળ કાર્ય પણ આ પ્રકારની આકૃતિ હોય આના પછીનો દાખલો એ રીતે આવે છે એટલે હું તમને સમજાવીશ વિગતવાર તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાજુ લીધી 4 અને 4 બાજુ xy છે પછી શરૂઆત આપણે 25 ના ખૂણાથી કરી તો અહીં શરૂઆત 25 ના ખૂણાથી કરવાની એટલે AB બાજુ હું લખું કે રેખાખંડ AB એકરૂપ તો એક રેખાખંડ AB ને એકરૂપ કોણ થશે અહીંયા કરે xy AB આપણે 25 થી 90 તો અહીં 25 થી 90 નો ખૂણો બને એ રીતે લો એટલે xy તો રેખાખંડ AB એકરૂપ કોણ થાય રેખાખંડ xy રેડી અત્યાર પછી હું BC બાજુનો 3 સેન્ટીમીટર વાળો તો BC રેખાખંડ એક BC ને એક બાજુ કઈ થશે YZ કે ZY ડેટા કે 3 બાજુ માપ છે અહીં 3 બાજુ માપ છે રેડી અને કે કયા પ્રમાણે સંગત કયો ખૂણો આવે એના આધારે આપણે લખવાનું થાય 3 વાળી બાજુ આ અહીં 3 વાળી બાજુ આ ક્લિયર
હવે જે ખૂણા સંગત આવતો એ ખૂણા તમારે લખવાના થાય હવે જો BC લખી દીધું B તો B નો કેટલા નો 90 નો તો આ 90 વાળો ખૂણો આમાં જો આ બાજુ ની તો 3 વાળી બાજુ માં 90 નો ખૂણો કયો y તો y થી શરૂઆત કરો y z એટલે BC ને સંગત બાજુ કઈ આવે y z અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો દરેક ક્લિયર અઘરી વસ્તુ નથી પણ ધ્યાન આપવું જરૂરી છે ત્યાર પછી હવે કર્ણ કોણ આવી ગયો AC રાઈટ કે CA લખો તમારે જે લખો એ રીતે તમે લખી શકો AC લખો કે CA લખો એ રીતે હું CA લખું છું તો રેખા ખંડ C તો CA ને એક રૂપ 5 બાજુ જેનું માપ 5 રૂપ તો જેનું માપ 5 રૂપ એની બાજુ કઈ થઈ આ XZ બાજુ ક્લિયર અત્યારે આ ત્રિકોણને ધ્યાનમાં લખ્યો આ તમને સમજાવવા માટે દોરેલો હતો ક્લિયર તો જો અહીંયા મેં લીધું AC બાજુ રેડી અહીંયા મને 5 સેન્ટીમીટર નું માપ ધરાવતી બાજુ કઈ XZ તો આ AC ને સંગત કઈ બાજુ આવે XZ રિમેન્ડર લખ્યું છે CA બાજુ 5 રેડી તો C ખૂણા ને સંગત અહીંયા આવે C 65 નો ખૂણો 65 ને સંગત ખૂણો કયો આવશે આ બે નો તો કે Z રેડી C ને સંગત તો Z અને X રેડી એટલે ZX ક્લિયર તો આ ત્રણ બાજુ ને આ તરફમાં કેવા થશે એક રૂપ થાય આયો ખ્યાલ તો હવે આ ત્રણ ખૂણા અને ત્રણ બાજુ જે એક રૂપ થઈ એના આધારે આપણે કહેવાનું છે કે કઈ સંગતતા એકરૂપતા થાય તો લખીએ છીએ આપણે માટે સંગતતા માટે સંગતતા કઈ સંગતતા એકરૂપતા થાય તો કે બે ત્રિકોણ કે આપેલા છે ABC અને XYZ આ બે ત્રિકોણ આપેલા છે તો ABC હું લખી લઉં તો આ ABC ને સંગત કઈ કોણ આવશે તો કે જો ABC લખો BC લખો કે CA લખો જે લખો અહીંયા જે પહેલા લખો તમે એને સંગત બીજા ત્રિકોણની એકરૂપતા કરી જોઈએ તો જો એક પહેલા એને તો એને સંગત કોણ આવે x જોઈ લો અહીંયા પણ એને સંગત x અહીંયા પણ જોયો એને સંગત x રેડી જેટલા એ અહીંયા તમને દેખાય છે એ દરેક ની અંદર સંગત કોણ આવે છે x એટલે x અહીંયા જો ખૂણો b b ને સંગત કોણ આવે y બીજે લીધે જો b ક્યાં આવે અહીંયા જો બીજો શિરોબિંદુ તો b ને સંગત y અહીંયા પહેલો શિરોબિંદુ b ને સંગત અહીંયા પહેલો શિરોબિંદુ y તો b ને સંગત કોણ આવે y એટલે b ને સંગત y ક્લિયર ત્યાર પછી ત્રીજું બિંદુ c c ને સંગત તો અહીંયા z આવે અહીંયા c ને સંગત જો બીજો શિરોબિંદુ તો c ને સંગત z અહીંયા બીજો શિરોબિંદુ અહીંયા પહેલો શિરોબિંદુ c c ને સંગત અહીંયા પહેલો z તો c ને સંગત કોણ આવે છે આ શું થાય આ સંગતતા એકરૂપતા થાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે બે ત્રિકોણ આપેલા હોય અને એક ત્રિકોણની બાજુના માપ અને ખૂણાના માપ આપેલા હોય તો એ બાજુના માપ અને ખૂણાના માપના આધારે બંને ત્રિકોણની કઈ સંગતતા એકરૂપતા થાય છે એ તમારે આ રીતે લખવાની થશે ક્લિયર આ એક આકૃતિ માં મેં તમને સમજાવ્યું હજી એક આકૃતિ લઈએ આપણે જેથી કરીને તમને બધાને વધારે ખ્યાલ આવે ક્લિયર જો આ એક પ્રશ્ન છે રાઈટ આ આકૃતિમાં બાજુ અને ખૂણાના માપ દર્શાવેલ છે તો તે બે ત્રિકોણ વચ્ચે કઈ સંગતતા એકરૂપતા થાય છે તે તમારે જણાવવાનું છે ક્લિયર હું હવે બીજી વાત રકમ નથી લખતો આ જ રકમ પણ ફક્ત આકૃતિ શું આવશે અલગ આવશે રાઈટ એ આકૃતિ હવે હું અહીંયા દોરું છું 16મો દાખલો આ જ પ્રશ્ન આકૃતિ અલગ આવશે એ આકૃતિ અહીંયા દોરું છું
અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ કૂદી દોરી લો કે જતા ના લેતા પાછા. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું પ્રશ્ન છે કે આકૃતિમાં બાજુ અને ખૂણાના માપ દર્શાવેલા છે. આ બે આકૃતિ આપેલી છે, બાજુ આપેલી છે, કઈ બાજુ સમાન છે, કયા ખૂણા સમાન છે, રાઈટ? એ તમારે આ સંકેતના આધારે નક્કી કરવાનું. જો અહીંયા મને માપ નથી આપેલું, જ્યારે આ ત્રિકોણમાં શું હતું માપ આપેલું હતું કે 25 65. અહીંયા એક પ્રકારની નિશાની આપેલી, તો અહીંયા આ રીતે વક્ર છે, ક્રોસ છે, દોટ છે, ક્લિયર? અને બાજુ કઈ બાજુ સમાન થાય એ આપેલું છે. ક્લિયર? તો જો આ ત્રિકોણની અંદર કઈ સંગતતા એકરૂપતા થાય છે એ તમારે દર્શાવવાનું છે. ચાલો ચાલો, ઘણા બધાને ખબર પડી ગઈ એને ખ્યાલ આવી જશે ડાયરેક્ટ કે આમાં જવાબ શું આવશે, કઈ સંગતતા એકરૂપતા થાય. જો આ દાખલામાં સરખીને સમજ્યા હોય તો અહીંયા મેં એક્સ્ટ્રા બીજી આકૃતિ દોરી તમને સમજાવ્યું હોય તો એ રીતે આમાં કંઈક આવશે, રાઈટ? ચાલો જોઈએ આપણે કે જો આ બંને ત્રિકોણનો ઓબ્જેક્ટ અસર કરો, આ એ ખૂણો વક્ર છે આ રીતે, તો આમાં જો એ ખૂણાને સંગત કયો ખૂણો આવશે તો વક્રવાળો ખૂણો કયો છે એમ, રાઈટ? તો ખૂણો એ એક ખૂણાને એકરૂપ ખૂણો કયો આવશે, ખૂણો એ, એટલે એ ખૂણો એકરૂપ ખૂણો એફ, ક્લિયર? વક્ર વાળા બંને. ચાલો ત્યાર પછી અહીંયા બી ખૂણો જો ક્રોસ વાળો, તો બી ખૂણાને સંગત કયો આવશે, તો કે આ ત્રિકોણમાં ક્રોસ વાળો ખૂણો કયો થશે, ડી ખૂણો. તો બી ખૂણાને એકરૂપ ખૂણો કયો આવે, ડી. તો બી ખૂણો એકરૂપ ખૂણો કયો આવશે, ડી. ક્લિયર? ચાલ ત્યાર પછી હવે ડોટ વાળો, ડોટ વાળો ખૂણો અહીંયા કયો, સી. તો અહીંયા ડોટ વાળો ખૂણો કયો, ઈ. તો સી ખૂણો એકરૂપ ખૂણો કયો આવશે, ગાય ડોટ વાળો ખૂણો કયો, ઈ. તો સી ખૂણાને એકરૂપ ખૂણો આવશે, ઈ. ક્લિયર? તો ત્રિકોણના આ ત્રણ ખૂણા એકરૂપ થશે, રાઈટ? હવે ત્રણ બાજુ કે કઈ બાજુ એકરૂપ થાય, ખાલી આપણે ત્રણ ખૂણા એકરૂપ થાય તો ત્રણ ખૂણા એકરૂપ હોય તો એવું જરૂરી નથી કે એ ત્રિકોણ પણ એકરૂપ જ થાય, રેડી? કારણ કે એકરૂપતાની એવી કોઈ પણ શરત નથી, ખૂ એવી શરત નથી, રેડી? કે ત્રણ ખૂણા એકરૂપ હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય એવી કોઈ પણ પ્રકારની શરત છે નહીં. એટલે તમે ખાલી આના આધારે ત્રણ ખૂણા એકરૂપ થાય એના આધારે ત્રિકોણ એકરૂપ છે એ તમે કહી શકો નહીં. એની માટે હજી પણ તમારે આગળ પ્રોસેસ કરવી પડે, બાજુ જોઈ કઈ બાજુ એકરૂપ થાય છે. ક્લિયર? તો ચાલો એ અહીંયા કરે હું બાજુ લઉં એ બી બાજુ, રેડી? તો રેખાખંડ એ બી રેખાખંડ એ બી ને સંગત કઈ બાજુ આવશે, તો જો અહીંયા એ બી બાજુ દર્શાવવા માટે અહીંયા એક લાઈન આમ કરેલી છે, રેડી? સંકેત આપેલો છે. તો અહીંયા જો એક લાઈન વાળી કઈ, તો કે ડી એફ બાજુ, રેડી? પણ મેં લીધી કઈ બાજુ, એ બી બાજુ. અહીંયા આવશે ડી એફ. હવે કઈ બાજુ લેવાની, તો કે જો AB બાજુ છે, મેં શરૂઆત ક્યાંથી કરી, A થી વક્ર વાળા ખૂણા, વક્ર થી ક્રોસ વાળો. તો એ જો વક્ર થી ક્રોસ વાળો ખૂણો કયો થશે, તો કે વક્ર A છે, તો A થી શરૂઆત કરી એટલે ક્રોસ D, એટલે AB, એટલે AB ને સંગત કઈ બાજુ આવશે, રેખાખંડ FB. ક્લિયર? તમે DF લખી શકો નહીં, શા માટે? તો કે જો મેં અહીંયા કરે AB લખેલું છે, તો અહીંયા મેં ડેશ વાળી લાઈન છે PM, એટલે હવે AB લઈ, તો AB માં મેં શું કર્યું, વક્ર ખૂણા થી ક્રોસ, આ બાજુ વક્ર ખૂણા થી ક્રોસ કોણ થાય, F થી D, રેડી? DF એમ લખી શકાય નહીં. ક્લિયર? ચાલો ત્યાર પછી આ બાજુ આવી, હવે બાજુ નું BC બાજુ,
તો આ BC બાજુને એક ફૂટ બાજુ કઈ થશે એટલે હવે એવું જરૂરી કે પહેલા તમે AB લીધી પછી BC લો પહેલા તમે AC પર લઈ શકો પછી AB લો પછી BC લો એનો ક્રમ કઈ મહત્વનો નથી રેડી પણ ત્રિકોણની જે બાજુ આપેલી એ બાજુ આવી જેવી જોઈ અથવા કોઈ પણ શરત કે ત્રિકોણની એકરૂપતા માટેની આપણે જે શરતો ભણે આત્યાર સુધી બે શરત એ બે શરતમાંથી કોઈ પણ શરતનો ઉપયોગ થતો તો પણ તમે ત્રિકોણની એકરૂપતા બતાવી શકો ક્લિયર તો ચાલો કે આપણે વાત કરીએ BC તો BC બે લાઈન વાળી બાજુ અહીંયા બે લાઈન વાળી બાજુ કઈ થશે DE થાય રાઈટ અહીંયા બે લીટા અહીંયા પણ બે લીટા તો BC ને સંદર્ભ કઈ જાય તમને સમજવા માટે લીધે બરાબર DE તો જો BC છે BC ને સંગત B આવે પણ કઈ રીતે તો કે BC લેતા તો B ગુણાને એકરૂપ ખૂણો કયો આવે D ક્રોસ D ડોટ તો અહીંયા ક્રોસ D ડોટ તો જોવું પડે ક્રોસ D પછી ડોટ એટલે ઈ એટલે DE આવશે તો રેખાખંડ DE રે કેને BC બે લાઈન વાળી રેખાખંડ બાજુ એટલે BC અહીંયા બે લાઈન વાળી થશે DE રેડી ક્રોસ ધ ડોટ તરત જઈએ છીએ તો BC લીધું રેડી એટલા માટે તો એ જો ક્રોસ ધ ડોટ તરત એટલે DE ક્લિયર ચાલ એક રીતે હવે ત્રીજી બાજુ રહી AC બાજુ AC લખો C લખો J લખો ક્લિયર એના આધારે સામેની બાજુ આવી પડે AC બાજુ ત્રણ લાઈન વાળી તો એ જો ત્રણ લાઈન વાળી બાજુ કઈ થાય EF અહીંયા થાય AC પણ જો બે શું લખ્યું AC તો AC એટલે વક્રથી ડોટ તરફ તો આ વક્રથી ડોટ તરફ કોણ થશે આ વક્રના ડોટ તો FE ક્લિયર તો અહીં તો આપણે વક્રથી ડોટ તરફ જઈએ છીએ AC લખ્યું તો વક્રથી ડોટ ત્રણ લાઈન વાળી ત્રણ લાઈન વાળી આ વક્રથી ડોટ એટલે FE તો AC ને સંગત કોણ આવશે FE બાજુ જે રેખા FE જો ત્રિકોણ માં બાજુ ડાયાગ્રામ નું દેખાય તો ચિંતા નહીં કરવાની માપિત ત્રિકોણ દોરેલા નથી ક્લિયર ચાલો હવે કઈ સંગતતા એકરૂપતા થશે તો કે જો ત્રણ બાજુ આપણે બતાવી દીધી એકરૂપ છે ત્રણ ખૂણા બતાવી દીધા એકરૂપ છે એ રાખના એકરૂપ ન બતાવી થાય ત્રણ બાજુ તમે એકરૂપ બતાવી દો તો પણ ત્રિકોણ શું થાય એકરૂપ ત્રિકોણ થાય આ શરત થશે બા 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 શરત જે કે આપણે ભણવાની બાકી છે રેડી ત્રિકોણની એકરૂપતા માટેની અન્ય શરતો કે બીજી શરતો એ આપણે જે ભણવાની બાકી છે એ જ્યારે ભણી લેશું પછી એના આધારે પણ આપણે ફક્તા ત્રણ બાજુ એકરૂપ તમે બતાવી દો તો પણ બંને ત્રિકોણ એકરૂપ થાય બા 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 શરતના આધારે જે આપણે ભણવાની બાકી છે ક્લિયર તો ચાલો સંગતતા કઈ એકરૂપતા થશે જો સંગતતા હવે આપણે લખતા આવડવી જોઈએ રેડી ABC હું અહીંયા લખી લઉં તો ABC ને સંગત કોણ આવે તો કે ABC સંગત એક ચાલ એ ગુણાને સંગત અહીંયા એમ રેડી અહીંયા જો એ ને સંગત એ પહેલું શિરોબિંદુ એ અહીંયા પહેલું એ અહીંયા જો એ ને સંગત એ તો એ ને સંગત કોણ આવશે એ ક્લિયર બીજું બી તો બી ને સંગત અહીંયા કોણ આવે ડી અહીંયા જો બી ને સંગત ડી બીજું બીજું શિરોબિંદુ અહીંયા પહેલું પહેલું શિરોબિંદુ બી ને સંગત ડી તો બી ને સંગત કોણ આવશે ડી એ રીતે સી ને સંગત જો ખૂણો સી સંગત ડી અહીંયા જો સી ને સંગત ઈ અહીંયા જો સી ને સંગત ઈ રેડી બીજા બીજા સી હોય તો સી ને સંગત ઈ આ એકરૂપતા થાય ક્લિયર તો આપણે અહીંયા જે આકૃતિ આપેલી છે આ જે આકૃતિ આ બંને આકૃતિના ત્રણ ખૂણા અને ત્રણ બાજુ એકરૂપ બતાવે એના ઉપરથી આપણે સંગતતા એકરૂપતા બતાવેલી છે જે સંગતતા એકરૂપતા થશે એ બી સી સંગત F B E આ સંગતતા એકરૂપતા થાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ પ્રકારની તમને કોઈ બી આકૃતિ આપેલી હોય રેડીના માપ આપેલા હોય અથવા આ આપણે દર્શાવેલી હોય આકૃતિ તો એ બંને આકૃતિની કઈ સંગતતા એકરૂપતા થાય એ તમારે બતાવવાની હોય તો એ સંગતતા એકરૂપતા તમારે આ રીતે બતાવવાની થશે ક્લિયર અહીંયા સુધીનો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ રેડી ત્યાર પછી હવે આવશે આપણે પ્રમેય 7.2 સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય એકરૂપ હોય આ પ્રમેય આપણે આના પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું રેડી
नमस्कार।